ગુજરાતમાં આખરે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ લુણાવડા અને વીરપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને 39 તાલુકામાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોટીલા શહેર સહિત અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમુક ગામડાઓ હજુ વિકાસ ન હોય તેમ ગામડાઓની બજારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોટીલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસથી સતત વરસાદ માહોલ જામ્યો છે. વરસાદી માહોલમાં જરિયા મહાદેવના મંદિરે પડેલા વરસાદથી નયન રમ્ય દ્રશ્યો નિહાળવા જેવા બની ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટથી કંટાળી ગયેલા લોકો માટે વરસાદી સીઝન શરૂ થતા ખુશી જોવા મળી રહી છે.